દીવ વાત્સલ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે ની ઉજવણી થઈ, જેમાં મનોવિશિષ્ટ બાળકોએ લોકોને ગુલાબનું ફૂલ, ગ્રીન રિબન અને પેમ્ફલેટ આપતા હતા, જેથી લોકોમાં જાગૃતતા ફેલાય. દીવ વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમાં રોડ ઉપર પસાર થનાર રાહદારીઓને વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, કારોબારી કમિટીના મેમ્બરો અને સ્ટાફગણ દ્વારા ગુલાબનું ફૂલ, ગ્રીન રિબન અને એવરનેસ પેમ્ફલેટ આપી વિશિષ્ટ જનજાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય તેમજ મામલતદાર ચંદ્રહાસ વાજા પણ ઉપસ્થિત રહી સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને નજીકથી નિહાળ્યા હતા. તેમનું બાળકો દ્વારા ગુલાબનું ફૂલ, ગ્રીન રિબન અને એવરનેસ પેમ્ફલેટ આપી સ્વાગત કર્યું હતું. સાથે વાત્સલ્ય સંસ્થાની પ્રવૃત્તિ, વિશિષ્ટ શિક્ષણ અને મ્યુઝિક સેન્સરી, ફિઝિયોથેરાપી, રોજગારલક્ષી કાર્યક્રમ વગેરે નિહાળ્યું હતું. આવા કાર્યક્રમના આયોજન પાછળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે કે સેરેબ્રલ પાલ્સીવાળા બાળકોને તેમના વાલી, કુટુંબ અને સમાજ સ્વીકાર કરી અંધશ્રદ્ધા તરફ ન વળતા આવા બાળકોને વિશિષ્ટ પ્રકારના શિક્ષણ દ્વારા સમાજમાં પુનર્વસન કરવામાં આવે અને તેના અનુરૂપ વાતાવરણ ઊભું કરી સમાજમાં સ્વીકાર્ય બનાવાય, તેમનું જીવન બોજરૂપ બનતું અટકાવી શકાય. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા, જોઈન્ટ સેક્રેટરી આલ્બર્ટ અલવારેજ, ટ્રેઝરર હસમુખભાઈ બામણિયા, યતીનભાઈ કુગરો, નૂતન બેન કુગરો, પ્રિન્સિપાલ અમૃતલાલ બારૈયા, મેમ્બર કિશોરભાઈ કાપડિયા, જાદવભાઈ બારૈયા તેમજ બાળકોના વાલીઓ અને સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. હું ઉસ્માનભાઈ વોરા, જનરલ સેક્રેટરી ધી સોસાયટી ફોર વેલફેર ઓફ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ દીવ. અમે 1998થી વાત્સલ્ય નામથી વિશિષ્ટ શાળાનું સંચાલન કરીએ છીએ, જેમાં ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા બાળકોને વિશિષ્ટ શિક્ષણ દ્વારા સમાજમાં પુનર્વસનનું કાર્ય અમે કરી રહ્યા છીએ. આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી ડે, જે પૂરા વિશ્વના અંદરમાં સેરેબ્રલ પાલ્સીવાળા બાળકો અંગે લોકોમાં જાગૃતતા આવે એ માટે કાર્યક્રમ પૂરા વિશ્વમાં કરવામાં આવે છે. અમે પણ અમારી આ વાત્સલ્ય શાળામાં આજે સેરેબ્રલ પાલ્સી ડેની ઉજવણીનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં અમારા વાત્સલ્ય સંસ્થા DDRC બિલ્ડિંગના પ્રાંગણમાં જે રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને ગુલાબનું ફૂલ, ગ્રીન રિબન અને પેમ્ફલેટ આપી અને લોકોના અંદરમાં સેરેબ્રલ પાલ્સી અંગે જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ અમે આજની ઉજવણી કરવામાં આવી. આવા કાર્યક્રમ ઉજવણી પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો છે કે લોકો સેરેબ્રલ પાલ્સીવાળા બાળકોનો સ્વીકાર કરે, ખાસ કરીને તેમના માતા પિતા, તેમના કુટુંબ, તેમનો પરિવાર તેમનો સ્વીકાર કરે. એના અંદરમાં જે કંઈ ખામીઓ, કુદરતી ખામીઓ રહેલી હોય એના અંદરમાં એને વિશિષ્ટ શિક્ષણ દ્વારા, થેરાપી દ્વારા તેના અંદરમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવે. આ અમારા કાર્યક્રમમાં ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે, જેના કારણે લોકોના અંદરમાં આવા બાળકો પ્રત્યે જે ગેરસમજો રહેલી છે, જે અંધશ્રદ્ધાના પ્રતિ લોકો આગળ વધી રહ્યા છે, એનાથી લોકો દૂર જાય અને આવા જે એની સ્પેશિયલ થેરાપીની જરૂર છે એ થેરાપીનો ઉપયોગ કરી આવા બાળકોના અંદરમાં સુધારો લાવવાના પ્રયત્નો કરે. એ અમારા આ કાર્યક્રમનો ઉજવણી પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આજે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીવ પ્રશાસન, દીવ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે અમને પૂરતો સહયોગ કર્યો છે તે બદલ હું તેમનો પણ આ વાત્સલ્ય સંસ્થા વતી આભાર માનું છું. આના અંદરમાં અમારા જે વિશિષ્ટ બાળકોના વાલીઓએ કે જે સહકાર આપ્યો, અમારા સ્ટાફે સહકાર આપ્યો, અમારા કારોબારી કમિટીના મેમ્બરોએ સહકાર આપ્યો, ખાસ કરીને દીવના કલેક્ટર મેડમ સલોની રાય મેડમે જે અમને સહયોગ આપ્યો છે તે બદલ તેમનો પણ વાત્સલ્ય સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.